સુદામા નગરી અને ગાંધી જન્મભૂમિ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત પોરબંદરનો ઇતિહાસ આમ તો જેઠવા વંશની રાજધાની સાથે જોડાયેલો છે અને પોટ ઉપરથી પોરબંદર નામ આપવામાં આવ્યું હોવાનું કહેવાય છે તો પોરબંદર શહેરની દેવી એટલે પોરાઈ માતાજી આજે પણ પોરાઈ માતાજીનું મંદિર આવેલું છે તેમનો ઇતિહાસ અંદાજે એક વર્ષ જૂનો છે જેમ કુડ ની કુળ દેવી હોય તેમ શહેરની પણ દેવી હોવાની માન્યતા છે જેમ કે વેરાવળની મંદિર ઝુંડાણ વિસ્તારમાં ખાડી કાંઠે આવેલું છે આ મંદિરના ઇતિહાસ અંગે પોરબંદર ના ઇતિહાસવિદ નરોત્તમભાઈ પલાણે જણાવ્યું હતું કે આ મંદિર ઇતિહાસ એક હજાર વર્ષ કરતા પણ જૂનો છે સત્તરસો પિંચ્યાસી માં જેઠવા વંશ ની રાજધાની સ્થાપવામાં આવી ત્યારે તેમને સ્તંભ અહી મૂકવામાં આવ્યો હતો અને તેમને શહેરની દેવી કહેવામાં આવે છે પોરબંદર શહેરની દેવી ગણાતા પોરાઈ માતાજી નું મંદિર આજે પણ લોકો માટે આ સ્થાનક કેન્દ્ર સમાન છે અને આજે પણ અહી પૌરાણિક મૂર્તિ જોવા મળે છે હા જુઓ અહીં એક બહુ રહસ્યમય વાત છે સામાન્ય રીતે દરેક કુળને એની પોતાની કુળદેવી હોય છે એવી રીતે દરેક શહેરને એની પોતાની દેવી હોય છે જેમ સિહોરની દેવી તે સિહોરી વેરાવળની દેવી તે વેરાવળી એવી રીતે પોર નામના શહેરની દેવી તે પોરાવ છે પોરાવ ઉપરથી પોરબંદર એવો શબ્દ નથી મૂળ શબ્દ પોર છે એ પોર ઉપરની દેવી તે પોરાવ છે મૂળમાં આ પોરાવ માતા એ મહાલક્ષ્મીનું સ્વરૂપ છે એમ કહેવાય છે કે કે ભાટિયા લોકોએ બોમ્બેમાં મહાલક્ષ્મીનું મંદિર બનાવ્યું એ જ ભાટિયા લોકોએ પોરબંદરમાં પોરાવનું મંદિર અને મૂર્તિ બનાવ્યા છે આ છેલ્લા સો બસો વર્ષની વાત છે કારણ કે આપણે ત્યાં માણેક ચોક ભાટિયા ઉપરથી માણેકબાઈ પાઠશાળા ભાટિયા ઉપરથી સોમનાથ મહાદેવ દરિયા કિનારે ભાટિયા લોકોનું એટલે ભાટિયાનું પ્રદાન બહુ છે રાષ્ટ્રનો મહા પિતા ગાંધી પોરબંદરમાં એમ સૌરાષ્ટ્રના આખા ભારતના વાણિજ્યનો દરિયાઈ વહાણવટાનો પુરુષ પણ નરોત્તમ મોરારજી ભાટિયા અહીંયા છે તો આ મંદિરની જે રચના છે એ છેલ્લા બસો વર્ષની છે એમ પણ ત્યાં જે પોરાવ માતા તરીકેના જે અવશેષો મેળ્યા છે એ લગભગ હજાર વર્ષ જૂના જાય છે જેઠવા રાજાની રાજધાની જ્યારે ગૂમડી હતી ત્યારે એના બખુજી મહારાજે અહીંયા પોરબંદરને પોર્ટ તરીકે બંદર તરીકે નક્કી કર્યું અને ત્યારે બંદર તરીકેની સ્થાપના આજના ખાડી કાંઠે આવેલા પોરાવમાં થઈ આ રાજાનો એક તામ્રપત્ર એક શિલાલેખ આપણને મળ્યો છે એ હાલ જામનગરના લખોટા મ્યુઝિયમમાં સંગ્રહાયેલો છે અને એ વિક્રમ સંવંત એક હજાર પિસ્તાલીસનો છે આ જે બે હજાર છે એટલે લગભગ એક હજારને માથે વર્ષ થયા આ જગ્યાના તે પછી પોરબંદરમાં પોરબંદર જેઠવાની રાજધાની પોરબંદરમાં આવી એ સત્તરસો પંચ્યાસીમાં ત્યારે રાજધાનીની સ્થાપનાની જે કુંડળી બનાવવામાં આવી અને પોરબંદરના જ્યોતિષીઓએ પોરબંદરના બાબુભાઈ બારોટ નામના જેઠવાના બારોટોએ અને મોહનપુરી ગોસ્વામી જેવા પોરબંદરના પૂજારીઓએ જે ઇતિહાસ લખ્યો એમાં સત્તરસો પિંચાશીની પહેલી સ્થાપના ન્યા બની અને સરતાનજી પોતે હનુમાનના વંશ જતા એટલે હનુમાને પોતાના ઇષ્ટદેવ રામની સ્થાપના કરી આજના સુદાવા મંદિરની સામે જેને આજે આપણે રામ ધરુખો કહીએ છીએ તે એટલે પોરાવ માતાનું જૂનું સ્થળ એક હજાર વર્ષનું છે અને એમાંથી જે જૂના અવશેષો મળ્યા એ આજે પણ ત્યાં પ્રસિદ્ધ છે ત્યાં મૂકવામાં આવ્યા છે અને એનો પૂજારી આપણો લેખક મોહનપુરી ગોસ્વામી પોતે હતો એટલે પોરાવ ઉપરથી પોરબંદર નહીં પણ પોરબંદર ઉપરથી પોરાવ છે ચોર ઉપરથી ચોરાવો એવી રીતે પોર ઉપરથી પોરબંદર આ એનો ઇતિહાસ છે